શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એ છી નમીએ ચન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ અમરેલીને આંગણે અમરેલી જિલ્લા પોલીસ એમનું આ રૂડું આયોજન, આજ કી શામ શહીદો કે નામ, એક વીર શહીદોને ભાવાંજલિ, વીર શહીદોને શ્રદ્ધાંજલિ દેવાનો આજનો કાર્યક્રમ, કારણ કે આજ શહીદ દિવસ છે. જટાયુથી લઈ અને જટા હલકારા સુધી અને બોર્ડરથી લઈ અને એક નાનામાં નાના પોલીસ સ્ટેશનમાં સેવા બજાવતા ઓફિસર સુધી જેણે જેણે આ રાષ્ટ્ર માટે જેણે બલિદાન આપ્યું છે એ વીર શહીદોને અહીંથી અમારી સો સો સલામો, એમને અમારા પ્રણામ. અને એ કાર્યક્રમને એક આવું રૂડું આયોજન પોલીસ દ્વારા આવું રૂડું આયોજન હોય અને એ આયોજનમાં આપણા ગુજરાતના મંત્રી હકુભા અને આ જિલ્લાના પ્રભારી મંત્રી પોતે છે એમનું પણ આ જિલ્લા વતી અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા નારણભાઈ સાહેબ ઉપસ્થિત છે, અમારા દિલીપભાઈ સંઘાણી સાહેબ ઉપસ્થિત છે, તેમજ આપણા આઈજી સાહેબ. સાહેબ, આ ત્રણેય જિલ્લાની જવાબદારી જેની પાસે છે, ભાવનગર, બોટાદ અને અમરેલી, અને એક આવા બહુ સારા આઈજી મળ્યા છે, એમને પણ તાળીઓથી વધાવો, કારણ કે એ પણ આયોજનોના પ્રેમી છે. અને એવા જ પાછા અમરેલીના એસપી, એને તાળીઓના ગગડાટથી વધાવો. કલેક્ટર સાહેબને અહીંયા હાજરી છે, તેમજ ઉપસ્થિત આ બધાને કાનાબાર સાહેબથી લઈ અને આ બધાને અહીંયા હું નામ જોગ બધાને ઓળખું છું, એ તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, આખો પોલીસ સ્ટાફ, અમારા રાઘવજીભાઈ, હા, એ પણ આજ આપણા મોઘેરા મહેમાન છે, અને અને ખરેખર એ અમારું દિલ હાચવવા બેઠા છો, એને તાળીઓથી વધાવો સાહેબ. એટલું બધું કામ હોવા છતાં અને એને મને જવાબે ગમ્યો, હકુભાઈ ખરેખર એનો જવાબ ગમ્યો આપણને, પણ એ આ દરેક મહેમાનોનું અમરેલી જિલ્લા પોલીસ વતી આ બધાનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. મનસુભર અમારા દરેક કલાકારો, આજ કલાકારના વાઘા અમારી ઘેરે મૂકી નમી સાહેબ આવ્યા છે. આમ સાહેબ પોલીસ બોલાવે એટલે આપણે જે છે એ બધું ઘેરે મૂકી નવાય. એ આપ બધા જાણો છો. વાત એટલી કરવી છે કારણ કે શરૂઆત માતાજીની સ્તુતિથી કરી છે. ત્રીજી વાત કે આપ એટલી બધી સંખ્યામાં, આમ તો કીર્તિભાઈ હોય એટલે કઈ ઓડિયન્સ કેટલું છે એ પૂછવાનું ન હોય, તમારી માથે નથી ઢોળતો એમ, આપણે કોકને કોકને કેવું પડે ને, આપણે બે ભાઈ ભેગા છીએ સાહેબ. અને અમારે આ કીર્તિભાઈને તાળીઓથી પહેલાં બધા ચાલો, હા, અમારે દેવાજભાઈ ખવડ અને પછી હું અને અમારી આખી આ ટોળકી, અમે મહેસાણા બાજુ હકુભા જઈને તેમ કે કલાકારોની આખી ટોળકી આવી ગઈ છે, એટલે ટોળકી એટલે હું એમ. અને અમારા કલાકારોનું સાહેબ બારવટિયા જેવું કામ છે, એ રાતે ગામ ભાંગતા, ફેર એટલો છે અમે દાંત કઢાવીને ભાંગી છે, એ રોવરાવીને ભાંગતા. પણ જે પોલીસ કાર્ય કરી રહ્યું છે એ પણ સ્ટેજ કંઈક કાર્ય કરી રહ્યું છે, એ અંદર રહેલો ચોરને, અંદર રહેલા આપણા ચોર રૂપી વિચારોને બાળવાનું કોઈ કામ કરતો હોય તો આ દેશનું ભજન અને આ દેશનું સાહિત્ય કરે છે સાહેબ. એટલે અમારા દરેક કલાકારો વતી ખરેખર પોલીસ સ્ટાફનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવા સંસ્કૃતિના કાર્યક્રમો કરીને, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંસ્કૃતિને જાળવવાનું કામ જે થઈ રહ્યું છે એ પણ એક મોટું કામ છે. અને ત્રીજી વાત કે અહીંયા જે કાંઈ રકમ આવશે એ તમામ પોલીસ શહીદ વીરોની અંદર આ ફંડ આપી દેવામાં આવશે, એટલે જેને જ્યાં મોજ આવે ને એ મારો બાપ જ ઉડાડવાની સુઈટ છે અહીંયા. એટલે જેણે છૂટાની વ્યવસ્થા કરી હોય તો, ન કરી હોય તો કરી નાખજો, કારણ કે અમુક મિત્રો બાધા લઈને આવ્યા છે અને બાકી રાખવામાં આવશે.
અમને ભરોસો છે. એ તો એક એક ભાઈ કહે, ભાઈ ફલાણા ગામ જવું હોય તો રસ્તો તા ગામ ફરીને વૈયા જાઓ, 15 કિલોમીટર થાય. એ કે આઈ લેક ડાયરેક્ટ રસ્તો જાય 5 જ કિલોમીટર થાય ને, તાકે હા એ 5 જ કિલોમીટર થાય તો ન્યાલી જાવ તો એ વાંધો નહીં. તાકે ન્યા જવામાં વચ્ચે લૂંટી લે છે, તાકે ના આજ કાંઈ નહીં થાય. તાકે કેમ? તાકે તમે પૂછો છો ને એ અમે જઈ એમ. એટલે આજ અમારે ઉધાર દેવામાં વાંધો નથી, કારણ કે પોલીસ લાઈનનો પ્રોગ્રામ છે, એટલે અમને 100% ભરોસો છે. તમે કોઈ એમ નહીં કહો કાલે અમે નહીં દેવા આવીએ, એટલે અમને વિશ્વાસ છે. એટલે ખૂબ મોજથી કામ કરજો. અને દિલીપભાઈ સાહેબ અહીંયા પધાર્યા છે એનો અલગ નોંધ એ માટે લઉં કે 2 દિવસ પહેલાં જ એમના પિતાશ્રીનું અવસાન, અને છતાં આ કાર્યક્રમમાં એમણે હાજરી આપી છે. સાહેબ એ એનો રાષ્ટ્રપ્રેમ છે, આ વિસ્તારનો પ્રેમ છે એમનો. અને ત્રીજી વાત, હકુબા મોટામાં મોટો મેસેજ તો એ દઉં કે આ પરિવાર ધારે ને તો આઈલી 500 જણાને હરિદ્વાર લઈ જઈને પિતાશ્રીનો અગ્નિ સંસ્કાર ગંગાના ઘાટે કરાવી શકે. એને બદલે પરિવારે નક્કી કર્યું કે સક્ષુદાન અને દેહદાન દેવું છે. અને એમના પિતાનું જે એને દેહદાન અને સક્ષુદાન, આ મોટામાં મોટો મેસેજ સમાજમાં લાગ્યો. એટલું નહીં, આજે બહેણું હતું સાહેબ, અને ત્યાં ટેબલ રાખવામાં આવ્યું કે કોઈને આવો વિચાર આવે અમારા પરિવાર જેવો તો અહીંયા નામ નોંધાવી જાઓ. સાહેબ 18 જેટલા નામ તો ત્યાં બેઠા બેઠા માણસોએ દેહદાનના લખાવ્યા છે. સાહેબ આ મોટામાં મોટી વાત છે. એટલે એમને આખા સંઘાણી પરિવારને હું ધન્યવાદ આપું છું કે આપના દ્વારા એક આ બહુ મોટો મેસેજ ગયો છે. અને એ મારા તમારા જીવનને એક ઉજ્જવળ વિચાર કહેવાય, એટલે આ બહુ સારી વાત છે. કાર્યક્રમને આગળ વધારતા સન્માન ને બધું આપણે કરવાનું છે દરેક મહેમાનોનું, કારણ કે અમુક મહેમાન સન્માન પછી થઈ જાય, પછી અમુક ઘડીક પછી કે તો હવે એકચ્યુઅલી નીકળવું જોઈએ, એટલે આપણે એ થવા દેવું નથી. આજ યાદવ સાહેબ બરાબર ને, યાદવ સાહેબ ને બધા આઉટ ઓફ ગુજરાતના છે બરોબર, છતાં એ એટલા આ આ એટલું બધું ગુજરાતી શીખી ગયા છે ને બધા, આપણે એના ગુજરાતીમાં અટવાઈ જાય છે. અને જે માણસ સાહેબ સૂરને પ્રેમ કરતો હોય ને એ સમાજને પ્રેમ કરી શકે. અગર જગમે સૂર ન હોતા તો કોઈ કિસી કા મિત ન હોતા, અને જેનામાં સૂર ન હોય ને એને જ અસુર કહેવામાં આવે. જેને કાંઈ ખબર જ ન પડતી હોય ગાવામાં, ભજનમાં, કીર્તનમાં, અને એક એક જ ભજન આવડી જાય ને સાહેબ તો એ માણા કોઈ દી એકલો ન રહીએ કે બોલો. એક જ ગીત આવડી જાય, એક જ કડી આવડી જાય તો એ જિંદગીમાં એકલો ન રહીએ કે બોલો. ભલે વાડીએ એકલો પાણી વાળતો હોય, હાવદની બીક હોય, બધું હોય, પણ ખાલી રામાપીરના હેલાની 2 કડી આવડી જાય ને તો પાણી વાળતો વાળતો દુહા જીગતો, હેલો મારો આંબળો ને રણુદાનો રોય. આપણે એમ છે કે સારું ભજન આવડા, ભાઈ ભજન નથી આવડતું, બીબે ડોહત એકલો એકલો જીક્યા. એનો સથવારો સૂર છે, એનો સથવારો ગીત છે. અને એવું ગીત અને મીત આજ ભેગું થઈ અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ દેવા માટેનો આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે અમરેલીની ભૂમિ છે, સંત મૂળદાસજીની ભૂમિ છે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીની ભૂમિ છે. અમરેલીમાં કેટકેટલી વાત કરી શકું સાહેબ, થોડાક હાલો એટલે આપા દાનાની જગ્યા આવે. થોડાક આગળ હાલો સાહેબ, ઠેઠ પીપાવા સુધી તમે વ્યા જાઓ તો આના 5 કિલોમીટર એવા ન જાય. અમારે હકા આપણે હકા ભગંઠવી છે ને, એ હકુભાઈ એ પરદેશમાં ગયા ને એટલે એ લોકોએ કીધું કે અહીંયા તમે 15 માઇલ હાલો ને એટલે 1 બાર આવે. એથી થોડાક 5 હાલો તો આફ્રિકાના કન્ટ્રીમાં તો થોડાક હાલો 5 ગાંવ હાલો એટલે 1 ટાપુ આવે. તમારે હકા ભગે તમે અમારા ગુજરાતમાં આવો, 5 કિલોમીટર હાલો ને તો 1 બાપુ આવે. ખડેશ્વરી બાપુ, ઉપાશી બાપુ, એટલા આ સંતોની ભૂમિ છે સાહેબ. અને એવો રૂડો જ્યારે આ અમરેલીને આંગણે, અને પછી અમરવેલી, આ નામ હતું અમરવેલી, આ વેલ અમર છે, આ ગામ અમર છે. અને આમ ટૂંકું લ્યો તો અમરેલી જે કોઈ દી મરે નહીં, જીવિત જે નગરી છે, એવા જ અમારે ભક્તિરામ બાપુ એ પણ અહીંયા પધાર્યા છે. એમણે કીર્તિભાઈ ગાંડા ભેગા કર્યા બોલો. એવી એક પાગલોની ફોજ એની જે સેવા કરે છે ભક્તિરામ બાબુ, એમનું પણ અહીંથી અમે સ્વાગત કરીએ છીએ. પણ કીર્તિભાઈએ ખૂબ સારા ગીતો આપણને સંભળાવ્યા. હજી એણે ખાલી આપણને શું કહેવાય નંબરિયા પીડ્યા છે, આખી ફિલ્મ બાકી છે, એટલે આપણે એને ખૂબ દિલ ભરીને સાંભળવાના છે. અને કીર્તિભાઈ હોય એટલે આ બધી માયા હોય જ.
એસપી સાહેબ ને એકવાર તાળીઓથી વધાવો, એ આજ મોજમાં બહુ છે. આજ તમે મારા દેવ ના દીધેલ છો, હવે એટલે ભલે પડ્યા ભાઈ, એ મારા વાલા ભલે પડ્યા. આ સેવા કરે એને તાળીઓથી વધાવો, આ ચા પાય એને તાળીઓથી વધાવો, અને પાછા તમે પીજો ચા પાણી બાપા, તમારે ઘૂંટડી ઘૂંટડી પી લેવી. થોડી વાર ખમો, હું કહું ને ત્યારે આપજો બધા. એક ગામમાં અમારો પ્રોગ્રામ હતો ને, કોઈ દાંત ન કાઢે દિલીપભાઈ, બધા હજળ બેઠેલા એમ. અમે જોક્સ કહી કહીને મરી ગયા, વાતો કરી કરી ટળી ગયા, પણ ગામે દાંત ન કાઢે. એટલે મેં એક બે જણાને કીધું, મેં કીધું કેમ બાપા કોઈ ગામમાં દાંત નથી કાઢતું? મને કે અમારો સરપંચ માથા ફેરે છે. હે, અમારો સરપંચ માથા ફેરે છે. એણે કીધું કે અમે બેઠા હોય ને ભાઈ કોઈ હિ હા હા ઘીર્યું છે કે. અરે મેં સરપંચને બોલાવ્યા, મેં સરપંચ આવું ન હોય, આમાં તો દાંત કાઢવાના હોય. મને કે એમ તો મને કારુની ઉપડી, પણ માભો તૂટે. મેં તો હવે ખોલ નાખો. પછી એને ગામને કીધું કે નહીં બધા દાંત કાઢો જ તે એમ. એટલે અહીંયા એસપી સાહેબ પોતે દાંત કાઢે છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીંયા. પણ વીર શહીદોની વાત અહીંયા ચાલે છે ત્યારે એક નાનો પ્રસંગ લઈને મારે રાઘુજીભાઈ બધાને આનંદ કરાવવો છે. કીર્તિભાઈ કાલે ભાવનગરમાં પણ એટલો આનંદ કરાવ્યો, આજે અહીંયા પણ આનંદ કરાવ્યો, અને આજે અમારે અહીંયા આનંદ જ કરવાનો, એ જ અમારો નફો છે. સમજાય છે બધા? હવે તમે કલ્પના કરો કે જ્યારે આપણા 45 વીર શહીદો જ્યારે શહીદી હોરી ગયા વર્ષે, એ પરિવાર માટે પણ કીર્તિભાઈ અને અમીએ સાહેબ લગભગ 10-11 પ્રોગ્રામ કરેલા, અને 7-8 કરોડ રૂપિયા જેટલો ફંડ ત્યારે એમાં જમા કરાવેલો. અને અમે જ્યાં પ્રોગ્રામમાં જઈને સાંભળી લો, અમે જે બજેટ લેતા હોય એ અમારો ફાળો જ છે ને સાહેબ, છતાં પણ અમને નથી રહેવા દો. એટલે અમે ખરેખર રોકડા દઈને છૂટા લીધા હો સાહેબ. હા, એમ તો મેં કીધું ને, મને કે તમે તારે ઉધાર લેવા હોય તો છૂટી છે, આધાર કાર્ડ નહીં દઈ જાવ એમ. મેં કીધું હા, એ તમે તારે અમે લેવાશે શું કરશું તે. પણ ખૂબ અહીંયા મેં કીધું એમ કે આજનો કાર્યક્રમ કલાકારના વાઘા અમે ત્રણેય જણા ઘરે મૂકીને આવ્યા છે. એક નાનો એવો પ્રસંગ લેવો છે, પછી મારે તમને જે કાંઈ હાસ્યની વાતો હોય, અને દેવાદભાઈની બધા હોય ત્યારે મારે કોઈ પ્રકારની એક સાહિત્ય કે વીરરસની વાત ન કરવાની હોય, કારણ કે એક વીરરસનો જબરજસ્ત વક્તા દેવાદભાઈ ખવડા અહીં ઉપસ્થિત છે, એમને પણ આપણે સાંભળવાના છે. એ પછી પાછા કીર્તિભાઈને પણ સાંભળવાના છે, એ પાછો મને પણ પાછો સાંભળવાનો છે, અને આ કેટલા વાગે પૂરું થાય એ પરફેક્ટ નક્કી નથી, અને સવારનો બીજો કોઈ અમારે પ્રોગ્રામ નથી. પણ એક નાનો પ્રસંગ કીર્તિભાઈ, મને આ પ્રસંગ બહુ ગમે છે. ગામડું ગામ બાજુમાં ધીરે એક નાની નદી હાલી જાય, અને નદીની બાજુમાં એક ઉજળ ટીંબો છે, અને ટીંબા ઉપર થોડાક પાળિયા છે, અને પાળિયા પાસેથી એક કવિ નીકળે છે, અને કવિ પાળિયાને પ્રશ્ન કરે છે કે હે મર્દ પાળિયા, કારણ કે એમ હજી હમણાં જ એમ કહેવાય દિવાળી જેવું પર્વ ગયું છે, એટલે પાળિયાને સિંદૂર ચડાવ્યો છે, પરિવારે એને શ્રીફળ ધરેલું છે, નિવેદ ધરેલા છે, અને સિંદૂરિયા થાપા એ પાળિયા માથે લાગી ગયેલા છે, અને ન્યાલી કવિ નીકળે છે, અને કવિ પૂછે છે કે હે પાળિયા, એજી પૂછું તને એ હું તો પાળિયા રે, આજ દેન મને રે જવાબ, એજ પૂછું
તને હું તો પાળ્યા રે બાપ દેન મને રે જવાબ રે આજ દેન મને રે જવાબ એજ પાદર માં કેમ ખોડાણા એ સિંદુર થી કેમ રંગાણા એ પાળ્યા હું ભારત રસ નો કવિ તને પ્રશ્ન પૂછું છું કવિ દાદ બાપુ જો એના ઘણા એવી કવિતાઓ છે કાક બાપુ કહે ને તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો પણ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો સાહેબ ભારત વર્ષમાં એવા ઘણા યુવાનો છે કે કદાચ એ આર્મીમાં કે પોલીસમાં ભરતી નહીં હોય છતાં એ રાષ્ટ્ર માટે જીવન એવું જ જીવતા હશે સાહેબ એવા પણ ઘણા એટલે જ્યારે એ આ દેશનો યુવાન જ્યારે ભરતી થવા જાતો હોય ત્યારે સાહેબ એ કાળજામાં એવું લખીને જતો હોય કે કા તિરંગો લહેરાવીને આવી ને કા તિરંગામાં વીટવાઈને આવી સાહેબ આ એનો ધ્યેય હોય છે પણ જેદી મારી તમારી પાસે જ્યારે આઝાદી નહોતી અને એ સમયના કાળમાં જેદી ભારત વર્ષનો યુવાન ધર્મ માટે શું કર્યું છે એનું આ મારો કવિ કવિત લખે છે પાળિયાને પ્રશ્ન કરે સાહેબ આ દેશના કવિઓએ નદીઓ સાથે વાતો કરી છે વૃક્ષો સાથે વાતો કરી છે પહાડો સાથે વાતો કરી છે અને પાળિયાઓને પણ આ દેશના કવિઓએ એમ કહેવાય બોલાવ્યા છે એટલે દાદ લખે કે તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો પણ મોરના ટોંકાને તમે એમ ન છોડી તોડી શકો એને ત્યાં કાકરો મારો તો હામે વડલેજીન પાછો બોલવાનો સૂર્યનો ઈનો ઈ જ હશે અને કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોલી શકો કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોલી શકો પણ ગામને પાદર પાળ્યો એમ ન ખોલી શકો ભાઈ એમાં તો પોતાને જ મરવું પડે કઈ કોકના દાદા મરી જાય ને આપણા દાદાને સિંદૂર છોડી એમ ન હાલે સાહેબ એમાં પોતાને જ મરવું પડે એટલા જ પાળિયાને કવિ પૂછે કે હું તને પ્રશ્ન કરું છું બાપ તું પાદરમાં કેમ ખોડાણો અરે સાંભળજો પાળિયો જવાબ આપે સાંભળ કવિરાજ એ જ ગામ માથે જે દી પાળ ચડિયા છે દીવા જ્ઞાન ભૂમિયા ઢો જે દીવા ગાય ભૂમિયા ઢો આય બાલ ગમત્રી માટે ભારત વર્ષ ની ભૂમિ માટે ભારત વર્ષ ની બેન દીકરી ની આબરૂ બચાવવા ખાતર સાહેબ તેદી ભૂમિયા ઢોલ વાગ્યા ને તેદી ખાડા ના ખેલ ખેલાણા તારી માથે ઉબલ ગલાલ ના ચાટણા હોવા જોવે આ સિંદૂર ક્યાંથી આવ્યો ત્યારે પાળ્યો કહે છે કવિરાજી મને પૂછમાં તું બાપ ભૂસાણા એના રંગ આય રંગાણા
લાભ કરવા દે વિશ્રામ, સેથી ના સિંદૂર ભૂષણ એના રંગ આય રંગાણા, સેથી ના સિંદૂર ભૂષણ ક્ષત્રિયાણીએ હાથમાં તલવાર આપીને એટલું કીધું હતું કે જાઓ અને સાંભળી લો, જેદી ભારત વર્ષનો યુવાન યુદ્ધમાં ચડે ને ત્યારે બે સ્ત્રીના હાથમાં હાર હોય છે, કીધી બે સ્ત્રીના હાથમાં. અહીંયા કદાચ માની લો બોર્ડર ઉપર યુદ્ધ હાલતો હોય ને યુવાન મારા ભારત વર્ષ નો એમ કહેવાય કે એની અંદર હોય ભરતીમાં, તે દી ઈ જયારે યુદ્ધમાં ચડ્યો હોય ત્યારે બે સ્ત્રીના હાથમાં હારો રહી ગયા હોય છે. એક પોતાની અર્ધાંગનાના હાથમાં હાર રહી ગયો, ક્યારે માઠા સમાચાર આવે ને ડોકમાંથી તોડી નાખવો પડે. અને એક ઇન્દ્રની અપસરા હાથમાં વરમાળા લઈને બેઠી હોય છે કે કોણ વીરવર પુરુષને પ્રાપ્ત એમ કહેવાય કે વીરગતિને પામીને આવે જેની ડોકમાં હું આ વરમાળા પહેરાવી દઉં છું.